નમસ્તે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણમાં વિષય ગણિત ગમત પાઠ નંબર બાર શું આપણે ભાગ પાડી શકીશું તો ચાલો ભાગ પાડતા શીખીએ અહીં તમારી બુકમાં બે જૂથ આપેલા છે પતંગિયાના તે બંને જૂથમાં કેટલા પતંગિયા છે ગણો તો કે પાંચ પાંચ પતંગિયા છે બંને જૂથમાં હવે બંને જૂથ ભેગા કરીએ તો કેટલા પતંગિયા થાય તો કે દસ પાંચ પ્લસ પાંચ દસ અને દરેક જૂથમાં કેટલા પતંગિયા છે તો કે પાંચ પાંચ અહીં ઈયળોના ત્રણ જૂથ આપેલા છે દરેક જૂથમાં કેટલી ઈયળ છે ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો દરેક જૂથમાં કેટલી ઈયળો છે તો કે સાત આમાં ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો દરેક જૂથમાં સાત સાત ઇયળો છે કુલ કેટલી ઈયળો થઈ સાત પ્લસ સાત પ્લસ સાત કેટલી થઈ તો કે એકવીસ તે ખાલી જગ્યાના જૂથમાં છે કેટલાના જૂથમાં છે કેટલા જૂથ છે ઈયળોના તો કે ત્રણ તો અહીં ખાલી જગ્યામાં લખવાનું છે ત્રણ દરેક જૂથમાં કેટલી ઈયળો છે કેટલી ઈયળો છે દરેક જૂથમાં તો કે આપણે હમણાં ગણીને તો સાત સાતી ઈયળો તો અહીં ખાલી જગ્યામાં લખવાનું છે સાત હવે અહીં લાડુના અલગ અલગ ગ્રો અલગ અલગ જૂથ આપેલા છે કેટલા જૂથ છે તો કે ચાર દરેક જૂથમાં કેટલા લાડુ છે તો કે ત્રણ ત્રણ કુલ લાડુ કેટલા થયા ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ત્રણ છોક બાર તો કેટલા લાડુ થયા બાર તે કેટલાના જૂથમાં છે તેના કેટલા જૂથ છે તો કે ચાર ચારના જૂથ છે ને એક બે ત્રણ અને ચાર આ રીતે દરેક જૂથમાં કેટલા લાડુ છે તો કે ત્રણ ત્રણ આગળ જોઈએ અઢાર તારા દોરો તેમને બે સરખા જૂથમાં વહેંચો અહીં બે વાદળો આપેલા છે તેમાં અઢાર તારાઓ દોરવાના છે અને બે એકસરખા ગ્રુપમાં વહેંચવાના છે બે જૂથમાં એને વહેંચવાના છે તો કેટલા તારા દોરશું તો બે જૂથ થશે અને અઢાર તારા થશે તો કે નવ 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 દુ અઢાર તો નવ નવ તારા દોરવાના છે દરેક જૂથમાં કેટલા તારા થશે તો કે નવ હવે અહીં અઢાર મણકા આપેલા છે અઢાર મણકા દોરવાના છે અને તેમને ત્રણ સરખા જૂથમાં વહેંચવાના છે તો કેટલા મણકા દોરશું તો અઢાર મણકા થશે તો કે છ છ તેરી અઢાર એટલે કે દરેક જૂથમાં છ મણકા છે હવે અહીં તમારી બુકમાં એક છકલી તેના બચ્છા માટે દાણા લઈને આવતી દેખાય છે તમને હા માતા પંખી બાર દાણા લાવે છે તેને કેવી રીતે સરખા ભાગમાં વહેંચી શકાય તે દરેક બચ્છાને એક એક દાણો આપવાની શરૂઆત કરે છે ચાર બચ્છા છે તે કુલ બાર દાણા લાવી છે તો તેને તે પોતાના બચ્છાને જે છે એ એક એક દાણો આપવાની શરૂઆત કરે છે અહીં જો એક દાણો આપ્યો છે પછી તે ફરીથી દરેક બચ્છાને એક એક વધારાનો દાણો આપે છે એટલે બબ્બે દાણા થયા હવે દરેક બચ્છાને બે દાણા મળે છે હવે કેટલા દાણા બાકી રહે રહે તો કે ચાર ચાર દાણા બાકી રહ્યા ને તે દરેક બચ્છાના મોટામાં વધુ એક દાણો મૂકે છે બધા જ દાણા આવે પૂરા થઈ ગયા એટલે કેટલા દાણા થયા તો કે ત્રણ ત્રણ બાર દાણા ચાર બચ્છાની વચ્ચે વહેંચાઈ ગયા દરેક બચ્છાને ત્રણ દાણા મળ્યા એટલે કે બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ એટલે ત્રણ ત્રણ દાણા આવ્યા ને ભાગમાં સમજાયું હવે તમારે આનો પ્રયત્ન કરવાનો છે ગોપુની પાસે જલેબીની ત્રણ થાળી છે જુઓ અહીં ત્રણ થાળી દેખાય છે ને જલેબીની દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે એકમાં એક છે બીજી થાળીમાં પાંચ છે અને ત્રીજી થાળીમાં ત્રણ જલેબી છે હવે નીચેની થાળીઓમાં એવી રીતે જલેબી દોરો કે જેથી દરેક થાળીમાં સરખી સંખ્યામાં જલેબી આવે તો ત્રણ ત્રણ જલેબી તમે દોરશો તો સરખી જલેબી થઈ જશે હવે બધી થઈને કુલ કેટલી જલેબી થશે ત્રણ પ્લસ ત્રણ પ્લસ ત્રણ ત્રણ તેરીને નવ તો નવ જલેબી થશે ને દરેક થાળીમાં કેટલી જલેબી છે દરેક થાળીમાં કેટલી જલેબી છે તો કે ત્રણ ત્રણ તમે જવાબ કેવી રીતે મેળવ્યો તેની વર્ગમાં ચર્ચા કરો કેવી રીતે જવાબ મળ્યો આપણને તો કે ઘડિયાને આધારે હવે અહીંયા છ કેળા છે અને ત્રણ વાનરો છે જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેક વાનરને બે કેળા મળશે છ કેળાના ત્રણ સરખા ભાગ બરાબર દરેકના દરેકના ભાગમાં બે કેળા આવશે જો છ કેળા છે દરેકને બબ્બે કેળા વહેંચે એટલે સરખા ભાગ થઈ જાય ને તો સ ભાગ ભાગ્યા ત્રણ એટલે કે જે વસ્તુ હોય એટલે કે જે કેળા છે જેના ભાગ પાડવાના છે આપણે તે વસ્તુને અહીં પહેલાં લખવાની એના ભાગ પાડવાના છે એટલે ભાગાકારની નિશાની કરવાની અને કોના ભાગ કોની વચ્ચે વહેંચવાના છે તો તેની સંખ્યા અહીં લખવાની તો કે ત્રણ વાનરો છે એટલે અહીં ત્રણ છ ભાગ્યા ત્રણ બરાબર બે જવાબ મળી ગયો ને જો છ કેળા હોય તો છ કેળા હોય કેટલા કેળા છે તો કે છ તો અહીં છ લખવાના ભાગ્યા વાનરો કેટલા છે કોની વચ્ચે વેચવાના છે તો કે બે છ ભાગ્યા બે બરાબર ત્રણ બે તેરી છ એટલે ત્રણ ત્રણ કેળા ભાગ આવશે ને સમજાઈ ગયું અહીં જુઓ ત્રણ 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 કેળા ભાગ આવે એટલે સરખા ભાગ થઈ જાય હવે તમારે વિચારવાનું છે કે જો સાઠ કેળા હોય અને બે વાંદરા હોય તો દરેક વાંદરને કેટલા કેળા મળશે વિચારો તો કેટલા મળશે તો કે ત્રીસ 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 મળશે ને ત્રીસ ગુણ્યા ત્રીસ કેટલા થાય તો કે સાઠ એટલે સાઠ કેળા બે ભાગમાં વહેંચવા હોય તો શું જવાબ આવે તો કે ત્રીસ જો સસ્સો કેળા હોય અને બે વાંદરા હોય તો શું જવાબ આવે તો કે છો ત્રણસો ગુણ્યા ત્રણસો કરો ત્રણ ત્રણસો પ્લસ સોરી ત્રણસો પ્લસ ત્રણસો તો કેટલા થશે તો કે સાતસો એટલે આ રીતે ગુણાકાર અને સરવાળો કરી અથવા તો ભાંગાકારની મદદથી આપણે જવાબ મેળવતા શીખવાનું છે હવે અહીં આગળ જુઓ પાંચ મિત્રોને મેદાનમાંથી પાંચ રૂપિયાના દસ સિક્કા મળ્યા જો અહીં દસ સિક્કા છે ને એક બે ત્રણ ચાર પાંચ અને આ પાંચ દસ તેમણે તે સામા સમાન ભાગે વેચી લીધા દરેક મિત્રને દસ રૂપિયા મળ્યા જેમ કે પચાસ ભાગ્યા પાસ બરાબર દસ પચાસ ભાગ્યા પાસ બરાબર દસ તો કેટલા મળશે કેટલા રૂપિયા મળશે દરેકને તો કે દસ દસ જો દસ રૂપિયાની સોળ નોટ હોય અને ચાર મિત્રોને વહેંચવાની હોય ત્યારે કઈ રીતે કેટલા રૂપિયાની નોટ છે તો કે સોળ ભાગ્યા કેટલા કેટલા મિત્રોને વહેંચવાની છે તો કે ચાર એટલે કે ચાર તો સોળ ભાગ્યા ચાર બરાબર ચાર છોકે છોકે છોડ એટલે જવાબ મળી ગયો અને ચાર ગુણ્યા દસ બરાબર ચાલીસ તેથી દરેક મિત્રને ચાલીસ રૂપિયા મળશે પાંચ મિત્રોને સો મળે રૂપિયા સો મળે જો તેઓ સમાન રીતે વહેંચે તો દરેકને કેટલા રૂપિયા મળશે તો કે વીસ વીસ બાળકોમાં સમાન રીતે વહેંચી ગઈ છે દરેક બાળકને ખાલી જગ્યા મીટર દોડું મળશે ત્રીસ મીટરના ત્રણ ભાગ કરવાના છે તો કેટલા કેટલા મીટર દોડું આવશે ત્રણેય ભાગમાં તો કે દસ દસ મીટર જો છત્રીસ મીટર દોડડું હોય તો દરેક બાળકને કેટલું દોડડું મળશે તો કે બાર બાર મીટર અને જો સાઠ મીટર દોડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળશે તો કે મીટર મળશે સમજાય છે ગુણાકાર અને ભાંગાકારની મદદથી આપણે આ જવાબ મેળવતા શીખવાનું છે જો ઘડિયા આવડતા હશે તો જલ્દી આવડી જશે અને નહીં આવડતા હોય તો જલ્દી નહીં આવડી એટલે ઘડિયા પાકા કરવાના છે મારી પાસે વીસ પુસ્તક છે એક ખાનામાં પાંચ પુસ્તક મૂકી શકું છું તો મારા કબાટમાં કેટલા ખાના જોઈએ જો અહીં શું કીધું છે તો કે મારી મારી પાસે કેટલા પુસ્તકો છે તો કે વીસ એક ખાનામાં હું પાંચ પુસ્તક મૂકું તો મારે કબાટના વીસ પુસ્તક મૂકવા હોય તો મારે કેટલા ખાના જોઈએ હવે જુઓ આગળ પહેલા ખાનામાં પાંચ પુસ્તક મૂક્યા હવે કેટલા બાકી રહ્યા વીસમાંથી પાંચ જાય તો કેટલા બાકી રહે કેટલા વધે તો કે પંદર પંદર વધે ને વીસમાંથી પાંચ જાય તો તો હવે પંદર પુસ્તક બાકી રહ્યા પાંચ પુસ્તક મૂકાઈ ગયા છે હવે બીજા ખાનામાં વધુ પાંચ પુસ્તક હું મૂકું છું હવે કેટલા પુસ્તક બાકી રહ્યા મારી પાસે તો કે દસ પંદરમાંથી પાંચ જાય તો કેટલા વધે તો કે દસ હવે ત્રીજા ખાનામાં હું વધુ પાંચ પુસ્તક મૂકું છું હવે દસમાંથી પાંચ જાય તો કેટલા વધે તો કે પાંચ અહીં જો પંદર પંદર પુસ્તક મુકાઈ ગયા છે અને પાંચ પુસ્તક બાકી રહે છે હવે ચોથા ખાનામાં હું વધુ પાંચ પુસ્તક મૂકું છું એટલે હવે મારી પાસે એક પુસ્તક વધ્યા નથી વીસે વીસ પુસ્તક અહીં કબાટમાં મૂકાઈ ગયા છે તો મારે વીસ પુસ્તક મૂકવા માટે કેટલા ખાના જોયા એક બે ત્રણ અને ચાર કેટલા ખાના જોઈએ તો કે ચાર ખાના સમજાઈ ગયું ચાલો આ જ રીતે એક બીજો પ્રયત્ન કરીએ અહીંયા અઠ્યાવીસ બટન છે આ કેટલા બટન છે તો કે અઠયાવીસ એક એક દરજી એક શર્ટ પર ચાર બટન લગાવે છે તેથી ત્યાં ચાર બટનવાળા સાત શર્ટ છે કેટલા શર્ટ છે તો કે સાત દરેક શર્ટ પર ચાર બટન લગાવે છે તેથી ત્યાં ચાર બટનવાળા કેટલા શર્ટ છે જુઓ સાત છે ને સાત શર્ટ છે અને દરેક શર્ટમાં ચાર ચાર બટન છે એટલે કુલ કેટલા બટન થઈ જશે તો કે અઠ્યાવીસ ચાર ભાગ્યા અઠ્યાવીસ ભાગ્યા સોરી અઠ્યાવીસ ભાગ્યા ચાર બરાબર સાત સાત બટન હોય અને દરજી દરેક શર્ટ પર સાત બટન લગાવે બટન વાળા ખાલી જગ્યા શર્ટ હોય કેટલા શર્ટ હશે તો કે ચાર હવે આનો ભાગાકાર કરીએ પહેલા કુલ બટન બટન જે વસ્તુ હોય તેની સંખ્યા અહીં લખવાની તો કે અઠ્યાવીસ ભાગ્યા દરેક શર્ટ પર કેટલા બટન લગાવવાના છે તો તેની સંખ્યા લખવાની તો કે સાત બરાબર અને વડે ભાગવાના છે તો તો કેટલો જવાબ આવશે કે હવે અહીં મહાવરો કરવાનો છે તેમાં પહેલો સવાલ છે મિંકુ તેના પંદર લાડુ પાંચ ખોખામાં સરખા ભાગે મૂકે છે ક દરેક ખોખામાં કેટલા લાડુ આવે દરેક ખોખામાં કેટલા લાડુ આવશે આ પંદર લાડુ છે તેને પાંચ ખોખામાં પાંચે ખોખામાં મૂકવાના છે તો કેટલા કેટલા મૂકશું તો કે ત્રણ ત્રણ એટલે ત્રણ ત્રણ પહેલાં તો લાડુની સંખ્યા આપણે લેવાની તો કે પંદર પ્લસ કેટલા ખોખા છે તો કે પાંચ પંદર ભાગ્યા પાંચ બરાબર ત્રણ ત્રણ પ ત્રણ પંચા પંદર હવે ખ જો તે ત્રણ ખોખા વાપરે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે હવે જો મિંકુ છે એ પહેલાં પાંચ ખોખા વાપરતી હતી હવે ત્રણ હવે આ લાડુ જે છે એ ત્રણ ખોખામાં સમાવવાના છે સરખા ભાગે તો કેટલા લાડુ આવશે પાંચ પાંચ આવશે ને પંદર ભાગ્યા ત્રણ બરાબર પાંચ ત્રણ ખોખા પંદર લાડુ પેલા લેવાના ભાગ્યા કેટલા ખોખા આપણે વાપરવાના છે તો કે ત્રણ તો પંદર ભાગ્યા ત્રણ બરાબર પાંચ પંદરને ને ત્રણ વડે ભાગશો એટલે પાંચ જવાબ આવશે ત્રણ ત્રણ પંછા પંદર હવે બીજો સવાલ છે તમારે પંદર કેળા પાંચ વાંદરાને વહેંચવાના છે દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવશે હવે આપણે કેટલા કેળા છે તો કે પચીસ તો પહેલાં પચીસ લખવાના ભાગ્યા કેટલા વાંદરા છે તો કે પાંચ તો હવે પાંચને પચીસ વડે ભાગવાના છે તો કેટલો જવાબ આવશે તો કે પાંચ તો કેટલા કેટલા કેળા ભાગમાં આવશે તો કે પાંચ પાંચ દરેક વાંદરાને ભાગે પાંચ કેળા આવશે ત્રીજો સવાલ છે બાર ફુગ્ગા છે ત્રણ છોકરાને સરખે ભાગે વહેંચવાના છે કેટલા ફુગ્ગા છે આ તો કે બાર ને છોકરા કેટલા છે તો કે ત્રણ હવે બાર ભાગ્યા ત્રણ બાર ને ત્રણ વડે ભાગશો તો કેટલા જવાબ આવશે તો કે ચાર ચાર એટલે દરેકને